मतियो मारी गड़े दे अभिमान अय्या नो जड़ों ते मां वस जो राज प्रदान अय्या नो जड़ों ते मां वस जो राज प्रदान जयो पद प्रगटाव्यो तो आश करे नादान अलौकिक पद प्रगटाव्यो तो आश करे नादान केवल करुणा मूर्ति दे जो केवल करुणा मूर्ति दे जो तमने घट तू दान तमने घट तू दान जयो देव जिनेन्द्र ओ देव जिनेन्द्र। परमात्मा श्रीमद राजचंद्र भगवान ना वतनावर्त वंचाय छे अग्नाशी 196 पद पत्र क्रमांक 79 जगत मां भिन्न भिन्न मत अने दर्शन જોવામાં આવે છે તે દ્રષ્ટિ ભેદ છે ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દ્રષ્ટિ નો હે એક તત્વ ના મૂળ માં વ્યાપ્યા માનો તે તત્વ રૂપ વૃક્ષ નો આત્મ ધર્મ છે મૂળ સ્વભાવ प्रथम आत्म सिद्धि तवा करिए ज्ञान विचार अनुभवी गुरु ने सेविए बुद्ध जन नो निर्दोष क्षण क्षण जे अस्थिरता अने विभाविक मो ते जे नामा की गया ते अनुभवी गुरु जो ग्रंथि नहीं हो परम पुरुष तेने कहो शरण दृष्टि दीजो वायु परिग्रह ग्रंथि छे अभ्यंतर मिथ्या स्वभाव ते प्रतिकूल तो जगत मां भिन्न भिन्न मत अने दर्शन जोवा मावे छे આ જગત માં કેટલાય પ્રકારના ધર્મો છે એક તો આર્ય ધર્મો છે એ તો કઈ આત્માથી નિર્વાણ સુધી બધા પદને માને છે આત્મા છે નિત્ય છે કર્તા છે ભોગતા છે મુક્ત છે મુક્ત ઉપાય છે જૈન બૌદ્ધ વૈષ્ણવ ગીતા સંખ યોગ બધા આ માને છે બાકીના ભારતમાં કહેવાતા સંપ્રદાયો એ તો નાસ્તિક જ છે
ये भले कहता है आर्थिक नागरिक से इन्हें शरीर मत देव भाव मान्य અને મર્યા પછી પરભવ નથી અને પહેલો ભવ હતો નહીં ભગવાન તો સીધો આવ્યો એ તો ભગવાને એવો વેરો તો શું કર્યો બધાને હરખી જગ્યા મૂકવા હતા ને પહેલો તો એટલે પાપ કે પુણ્ય તો કર્યું નથી તો એને શિક્ષા માટે કરી કે કોણ કરીને તો જન્મ આપ્યો મોટી ભયંકર ભૂલ છે એને ત્યાંથી મોકલે તાર પહેલા તેને કોઈ કર્મ કર્યું નથી કે પૂરો ભવ નહોતો તો કોઈને ગરીબ બનાવ્યો કોઈને ધનવાન બનાવ્યો કોઈને લંગડો બનાવ્યો નો જન્મ તોથી વધરો કયા ગુનાની શિક્ષા એ તો અગત કરતા હતો ભગવાન તો એટલે પૂરો ભાવ હતો નક્કી છે એ પાઠ આવશે કર્મની વિચિત્રતા દરેકના જુદા ભોગવે છે એનું શું કારણ જુદું જુદું કરેલું વાવે તો લડે છે દુઃખ વા તો દુઃખ લડે છે સુખ વા તો સુખ લડે છે એટલે ત્યાંથી આવે સાબિત થતું જ નથી અને મર્યા પછી પણ કર્મ કર્મ દરેકને ભોગવા પડતો સુધી ક્યામત દાદા સુધી એને નિરંત પડી ગયો મહોણામાં એની શિક્ષાનું ફળ આપવું જોઈએ કે નહીં તે એક દાડ દરવાજ ભર્યો ભગવાને અને ત્યાં પછી બધાને બોલાવ્યા એનું સ્ટેટમેન્ટ લીધું પછી જજમેન્ટ આપ્યું કે જાઓ નરક દાસ કરે તો બધાને હરખા ગુનાય છે એક સરખી સજા ચોરા છેલા જીવને લોકો માનતા જ નથી કૂતરું પશુ પંખી એ બધા બોર માનતા નથી તો બસ મનુષ્ય બહુ છે પછી મનુષ્યમાં આત્મા સુવિધા છે જ નહીં એટલે માટી જેવા પદાર્થો છે એમ માને છે આલે ખાય છે પીવે છે હસે છે રડે છે કકડે છે એને વસ્તી હોય છે એને લોહી ફરે છે શરીરમાં અને તારા જેવો નહીં કેટલી મૂર્ખતા છે જે પશ્ચિમના લોકો ભૌતિકમાં નાનામાં નાની વસ્તુ શોધી કાઢી દિશાનો કેટલામો ભાગ તે શોધી કાઢ્યો અણુ પરમાણુ શોધી કાઢ્યા એના આત્મા દેખાતો નથી કૂતરું રડે છે તો દેખાતું નથી બકરું મોગળે તો દેખાતું નથી એમાં જીવ છે નથી લાગતું તમને કેવા નિર્ણય છે એટલે લોકોની પાસે આત્મ જ્ઞાન છે જ નહીં આત્મા માને છે ખોટી વાત છે માનતા જ નથી અને પછી કેવળ ક્યારે ભરાશે પશ્ચિમ ઉતરું છે તારે એટલે પશ્ચિમ શરૂ દુખાય નહીં કેવા થાય ભય મને આઠી મૂક્યો ત્યાં સુધી તે ભરે રહ્યો હોય એટલે ભય મને આપ્યું માટી થઈ ગયું પછી શું તો પણ જવાનો ટૂંકામાં આ જગતમાં અનેક જાતના મતાંતરો છે અને બધા જુદું જુદું માને છે આ જીવનામાં શંકા થાય કયું સાચું છે ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દ્રષ્ટિ નો એ કેમ જુદું છે જે દ્રષ્ટિ તે સૃષ્ટિ જેની દ્રષ્ટિ જેવી હોય તેવું દેખાય કીડીને આપણે સજીવ જાણીએ કે અંદર જીવ છે પણ પેલી કાબર હોય ને શું જાણે આટલું પૂતગર સખાવાનું એના વ્યાપ ન જુએ કે આટલું મારું પેટ ભરાય છે બીજો જીવ જુએ ના પાછો મરી થશે ત્યારે વૈજ્ઞાનિક શું જુએ કરશે તો આપણને નુકસાન થાય દરેકની દ્રષ્ટિ જુદી છે બધા મતો દ્રષ્ટિ પ્રમાણે રખાયા છે કેટલાને ભૌતિક ઈચ્છા એટલે ભૌતિક સુખ કેમ મળે એ રીતે ધર્મોની રચના કરી છે કેટલાક ક્ષત્રિય પરભવની વાત કરી છે કે પરભવમાં સુખી થાય આ બહુ તો ક્ષણિક છે પછી કેટલાક તો આત્માને ફરી રખડવું પડે એવું નહીં ગમતું એટલે મરી ગયા એટલે વિશ્વ વ્યાપી ગયા એમ કોઈ કોઈની કઈ દ્રષ્ટિ બુદ્ધિ ઓછી કોઈની વધારે જેટલું દીખવું એટલું સાચું માન્યું અને નથી દીઠું એને કલ્પના કરી
આદર સિદ્ધાંત ની વાત આ છે. સગન અગન ની રહેણી માં ઓગ નજર ને ફેરે રે, ઓગ નજર ને ફેરે તે મુજબ માં આંધળો હોય શું દેખ, દેખતો દેખે, દેખતા માં ફેર, કોઈની નજર ઝીણો જોવે, કોઈની નજર ગડાનો શું દેખાય, માર્ગ નો બધા દેખાય, એ વળી રાત હોય નાડો હોય તે ફેર પડે. દેખતો હોય પણ રાતે નાડે જેવું રાતે ન જોઈ શકે, અને તેમાં પાછો સારી ઓળખ હોતે રાતે થોડુંક જોઈ શકે, પેલો તો બિલકુલ ના જોઈ શકે. પછી વાદળો હોય ત્યાર પછી ચોખ્ખું દેખાય પણ વધારે દેખાય. વળી દિવસ હોય અને વાદળો હોય, દિવસ હોય રાત્રિ હોય, દિવસ હોય રાત્રિ હોય ને નાનો છોકરો હોય, દિવસ રાત્રિ હોય ને ગડો હોય, એમ અનેક ભેદ થયા જોવા, દ્રષ્ટિ ભેદ છે. આ જગતમાં જુદા જુદા ધર્મો દ્રષ્ટિ ભેદ છે. એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે કોની વાત છે, ભારતીય દર્શનની. ઇસ્લામ ખ્રિસ્તી યહૂદી એ ધર્મો જ નથી, એક તત્વના મૂળ શું એક તત્વ આત્મા. એમાંથી જુદી જુદી વિચારણા કરી જુદા જુદા પદ થયા. તે તત્વરૂપ ધર્મનું આત્મધર્મ છે મૂળ. સ્વભાવની સિદ્ધિ કરે ધર્મ, તેનો કયો ધર્મ આપણે અનુકૂળ, સ્વભાવ પ્રાપ્ત કરે, સ્વરૂપની પ્રાપ્તિ કરાવે એ સાચો ધર્મ, એ આપણે અનુકૂળ ધર્મ. બીજા સાચા હતા છે પણ ખાડા પડવાના. તે તત્વ રૂપ વૃક્ષનું આત્મધર્મ છે મૂળ. આત્મધર્મ પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર. આત્મપ્રાપ્તિ કરવી છે તો વિચાર કરો જ્ઞાનનો, આત્માનો, કે શું પદાર્થ છે, જળ છે કે ચેતન છે, દેખાતો કેમ નથી, દેખાય છે શું છે, નથી દેખાવે શું છે, નથી દેખાતું એ જતું રહે છે ત્યારે જળ કેમ તરતું નથી, જો એનાથી તરતું હોય શું ગયું, બધી ઇન્દ્રિયો માથું બધું છે છતાં જતો રહ્યો જીવા, તો ગયો એ કોણ, એમ વિચાર કરતા કરતા તેને ખ્યાલ આવે. અને અત્યારે આ સ્થિતિ કેમ, કોઈ કાળો કોઈ ગોરો, કોઈ લંગડો ને કોઈ ચાલતો, આ બધી સ્થિતિ કેમ જુદી જુદી, એમ વિચાર કરે તો એને આત્મજ્ઞાન. પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ. હવે તમારી મેં અવળ માર્ગ ચડ્યા છે, અનુભવી આ ગુરુની સેવ નાખો. અનુભવી એટલે જેને આત્માનો અનુભવ કર્યો છે, જેને જેને ખાતાનું જ્ઞાન હોય તે જાણે, બીજાને સલાહ લઈએ તો ના ચાલે. શરીરમાં કંઈક આવું પર તો કડિયા પૂછે શું છે, કડિયો ધોણે, અને મકાનમાં કંઈક આવું ડાક્ટર પૂછે સાહેબ નળે પડી નહીં આવતું, એને ખાતાનો નથી, એના ખાતાના પ્રવીણ નિષ્ણાતને પૂછવું પડે. અનુભવી તેમાં પાછો અનુભવી જુદો, તાજો હોય ને એને એટલું ના હોય, અનુભવીને વધારે જ્ઞાન હોય. શું લોકો અનુભવી વૈદ છે, પણ 70 વર્ષના જૂના અનુભવી. અનુભવી ગુરુને સેવીએ, બુદ્ધ તનનો ડાયા પુરુષે શું વાત કરી છે કે તમારે આત્મજ્ઞાન મેળવું હોય તો એવા અનુભવી ગુરુની ઉપાસના કરો. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક બહુ, એ જેના નથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. પછી પ્રશ્ન ઉગે કે તમકો અનુભવી ગુરુ કોણ, પાગળ કેવા હોય, પહેલું થોડુંક લક્ષણ બતાવ્યું આવા,
પછી તો એટલો બધો દક્ષિણમાં પણ પહેલી નિશાની બતાવી કે પહેલી લાલ ટોપી વાળા પકડાય એવું એક સાધન બતાવ્યું બાજનું. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેનામાંથી ગયા, જેનામાંથી મોહ ગયો છે, અસ્થિરતા ચાલી ગઈ છે, સ્થિર છે, સ્વરૂપમાં છે, અને બાધી નિવડતા જેના ચાલી ગઈ છે, ક્રોધ માન માયા લોભ વિશે કશાય. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવ, એ અનુભવ ગુરુ એની આ નિશાની બતાવી. બાય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમપુરુષ તેને કહો સર્વદ્રષ્ટિ દીધો કેવા જોઈએ નિર્ગ્રંથ ગુરુ કેવા શોધ છો નિર્ગ્રંથ, કે તેને બાયથી છૂટ્યું ને અંદરથી છૂટ્યું, બહારથી ઘર બહાર પૈસો ટકો જમીન દાગી નાખ જેને છૂટ્યું એ બહારથી છૂટ્યું, અંદરથી ક્રોધ માન માયા લોભ વિશે કશાયો અવગુણો છૂટ્યા, બહારથી શરીર છૂટ્યું એ શરીરનો ભાવ છૂટ્યો, શરીર તો રહ્યું જ છે, મારું તારું છૂટી ગયું, ઘર બહાર પૈસો ટકો બહારથી તો છૂટી ગયું, બાય તેમ અભ્યંતરે ગ્રંથ બહારથી છૂટ્યું અંદરથી છૂટ્યું, બાય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમપુરુષ એને પરમપુરુષ એની પાસે જજો. આ પરમપુરુષ પાસે જેને ત્યાગ છે અંદરથી ને બહારથી, વરી સાથે જેનો મોહ ગયો છે, વરી સાથે જેની અસ્થિરતા ચાલી ગઈ છે સ્થિર થઈ ગયા છે, પછી ગ્રંથિ તો ગ્રંથિ છે ને કહેવાય, તો બાય પરિગ્રહ ગ્રંથિ છે, ઘર બાર પૈસો ટકો મિલકત જણશો સોનું રૂપું આપણે પશુ પાડ્યા તે બધી ગ્રંથિ કહેવાય. અભ્યંતર મિથ્યાત્વ તો અંદર કઈ ગ્રંથિ, મિથ્યાત્વ પરને પોતાનું માન્યું, ક્રોધ માન માયા લોભ વિશે કશાય મારું તારું મોહ એ મિથ્યાત્વ, આત્માને ભૂલ્યો તે મિથ્યાત્વ, શરીરને પોતાનું માન્યું તે મિથ્યાત્વ, તે બે ગ્રંથિ. બહારની ગ્રંથિ તો સમજાય, અંદરની ગ્રંથિ સમજાતી નથી. સ્વભાવથી પ્રતિકૂળતા પછી અધૂરું રહીશું છે તે કાળો પહેલો. આત્મ ધર્મ અને ગુરુ સેવા વિક્રમ સંવત 1945 ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દ્રષ્ટિનો એ એક તત્વના મૂળમાં વ્યાપા માનો તે એક જ પદાર્થને જેમ વાદળાવાળા કે વાદળા વગરના દિવસ કે રાત્રિમાં કોઈ બાળક વૃદ્ધ ચિત્ત ભ્રમવાળા કે વિકારી નેત્રવાળા મનુષ્યો કે પશુ વગેરે જુદા જુદા પ્રકારે દેખે છે સમજે છે તેમ જગતના જીવો ધર્મ સંબંધી પોતપોતાની સમજણ ક્ષયોપશમ કુળ સંસ્કાર તથા મળેલા ઉપદેશ અનુસાર અનેક પ્રકારે ભિન્ન ભિન્ન દ્રષ્ટિ અથવા મત ધરાવે છે. સાચું કહું છું પણ પછી ના દેખાય એટલે માર્યું ગપ્પુ કે ભગવાને કર્યું
બુદ્ધિ ચલાવી અને બુદ્ધિ ના ચાલી પછી તો ગપુ જ માર્યું અને આ પ્રવર્ત માટે આગળ છે આવું એવું ના હોય. રણ રણ આવ્યું કે આગળ રણ જ છે, રણનો પાછો કિનાર પછી જંગલે આવે એટલે કલ્પના જૂઠી પડે છે. અનુભવ સાચો, અજ્ઞાનીની કોઈ પણ કલ્પના સત જણાતી નથી, સતની નજીક સંભવતી નથી. અનુમાન એ સત નહીં પણ અનુભવ જોઈએ. આટલું આમ છે તો આટલું આમ હશે એ ગણતરી ન થાય. ભાભી ભગો ગણિત લાયો દોધક નામ નદી તટ થાયો. બેસી તમે ગણિત બનાવ્યો દોધક મધ્ય કુટુંબ દબા છે તો પિંગનો છંદ. પણ શું કે છે ભાભી ભગો નદી તટ થાય, નદીને કિનારે ગયો પછી માપ કાઢવા માંડ્યું કે નદી કેટલી મૂડી હશે, તે ડગલો ભર્યો ત્યાં તો આટલી મૂડી છે તો આટલી પોળી નદી માટે આટલી મૂડી હશે. હું વચિન તો ખાડો ને શી ખબર, જેમ ગણિત ના ચાલે. ભાભી ભગો ભગે ગણિત થઈ ડાયો દોધક નામ નદી તંડ ગાયો. દોધક નામની નદીને અહીં દોધક છંદનું માપ આપવા માટે બે દ્વયા થાય છે. બેસી તો ગણિત બનાવ્યું, તેમ ગણિત બનાવ્યું આટલા ડગલા જઈએ આટલી મૂડી હોય તો આટલી પર તો કેટલી મૂડી હોય કે ચાલો નહીં બેજે વાંચીને તો કાઢો. ત્યાં તમારી કલ્પના ચાલતી નથી, તમારું ગણિત ચાલતું નથી. અનુભવી જાણે અને બિન અનુભવી ગપ્પો મારે માર્યો જાય. તમાકુ અમે ખેતર રોપીએ, સવારમાં રોપીએ અને બપોર તડકો થાય ને આવડો નાનો છોડ હોય તો ચીમરે ચોટી ગયો હોય આય પડી ગયો શું થાય, હવે પાણી મૂકીએ પાણી ફરી એ થોડું ઉભો જ ના થાય. તમને શું થાય કે લાવે પાણી મૂકીએ તે પંપ શરૂ કરીને પાણી મૂકી દા કે તમે એક થોડો ઉભો ના પણ તમે પાણી ના મૂકો ને તો બીજે દાડે સવારે આમ મોગરા ફૂલમાં બહુ ઉભો થઈ ગયો વગર પાણીએ. તો પેલો બેનમ શું જાણે પાણી વગર પડી ગયો છે પણ બે ત્રણ દાડા ઉગે પછી જાગે. બે ત્રણ દાડા ઉગે જેમ નાનો છોકરો વધારે ઉગે ને આ તમને શું ખબર પડે. એમ જે બિન અનુભવી છે તે કલ્પના કરતા જૂઠી પડે. જગતમાં જે અનેક પ્રકારના ધર્મ મૂર્તો પ્રવર્તે છે તેનું કારણ પ્રાય સામાન્યપણે એવી ઓગ દ્રષ્ટિ છે. અર્થાત આ જગતમાં જુદા જુદા ધર્મ મત દેખવામાં આવે છે તે દ્રષ્ટિના ભેદના કારણે છે. એ સર્વ ધર્મ મતો પરમાર્થી એક તત્વના મૂળમાં વ્યાપીને રહ્યા છે એમ માનો સમજો. મૂળ તો આત્મીય ભારતીય દર્શનની વાત છે, યહૂદી ખ્રિસ્તીની વાત નથી, એ તો ધર્મ જ નથી. પણ ભારતીય દર્શનોમાં જેને જેટલું દેખાયું એટલું કહ્યું પછી કલ્પનાનું પણ આટલી તો વાત એટલે એવો છે જ. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મુક્ત છે, મુક્ત ભાઈ. બૌદ્ધો પણ નિર્વાણને માને છે, સાંખ્યો પણ નિર્વાણને માને છે, ગીતા પણ મોક્ષને માને છે, ભગવાનને માને છે, પૂર્વ ભવને માને છે, ગયા ભવને માને છે, આવતા ભવને માને છે, પાપને માને છે, પુણ્યને માને છે, પાપનું ફળ ખોટું છે, પુણ્યનું ફળ સાચું છે, નરકને માને છે, સ્વર્ગને માને છે. આ બધા જોયા ભારતમાં આટલા દર્શન આટલો બધો માને. એટલે ભારતીય દર્શનો બધા આત્માનું વિવરણ કરે છે, એને એકાંતે ખંડન કરી શકાય નહીં. પણ એનું આટલું ખોટું એમ કહેવાય, આટલી ભૂલ છે, પણ બધું ખોટું નહીં. પરીક્ષાનું પેપર જોઈએ શિક્ષક તે એને માર્ક આપે કે ના આપે, જેટલું લખ્યું તો આપે, બધી ચોકડી ના થાય એ ખોટ માટે. એમ એક ભૂલ છે માટે બધું ખોટું ના કહેવાય. પણ એની દ્રષ્ટિ પહોંચી તો સુધી વાત કરી
એને ના આવડ્યું બિચારો શું કરે? આત્મ સત્તા વિવરણ કરતા આનંદજીના સ્થવરમાં આવે છે કે જે આત્માની સત્તાનું માને છે અને એનું વિવરણ કરે છે એ બધા આત્મિક દર્શનો છે. એ બધા આત્મિક દર્શનો જૈન દર્શનમાં સમાય છે. બૌદ્ધ જૈનમાં સમાય છે કેમ કે બૌદ્ધને માને છે. કેટલાક સ્વર્ગ સુધી માનતા હોય પણ 5% સ્વર તો ખરા ને. આત્મા છે, નિત છે, કર્તા છે, ભોક્તા છે, એટલું ખરું ને. અને કોઈ મોક્ષ સુધી માન્યું તે 6 સવાલ સાચા. કોઈ 4 માન્યા, આત્મા છે, નિત છે, કર્તા છે, ભોક્તા છે. કોઈ 3 માન્યા, આત્મા છે, નિત કર્તા છે, પણ એને 3 સવાલ લખ્યા જવાબ. એટલે એને એકાંતે નિષેધ કરી શકાય નહીં. ભારતીય સંદર્શનો આત્માને માને છે, આત્માની નિત્તાને પણ માને છે. એટલે એને ચોકડી ના મુકાય, એનું 8% ખરું એમ કહેવાય. એને 70 માર્ક, 100 માર્ક, 95 માર્ક, પણ ચોકડી તો ન મુકાય. બૌદ્ધ દર્શન ખોટું છે એમ ન કહેવાય. ગીતા ખોટી છે એમ ન કહેવાય. તદ્દન સાચી નથી એમ કહેવાય કદાચ. આટલી ભૂલ છે. તેહ તત્વરૂપ વૃક્ષનું આત્મધર્મ છે મૂળ. સ્વભાવની સિદ્ધિ કરે ધર્મ તેજ અનુકૂળ. તે તત્વરૂપ વૃક્ષનું આત્મધર્મ એ મૂળ છે અને એ આત્મધર્મરૂપ સ્વભાવ જેનાથી પ્રાપ્ત થાય, પ્રગટ થાય તે જ અનુકૂળ યથાર્થ ધર્મ છે. અર્થાત આત્મ સ્વભાવને આવરણ કરનાર કર્મ કલંક જેનાથી દૂર થાય ને સંપૂર્ણ શુદ્ધ સહજાત્મ સ્વરૂપ રૂપ આત્મ ઐશ્વર્ય જે ધર્મથી પ્રગટ થાય. આટલો બધો તો સંપ્રદાયો છે તો કયો ધર્મ સ્વીકારવો જેનાથી આત્મ સિદ્ધિ પ્રાપ્ત થાય, આત્મા પ્રાપ્ત થાય, સ્વરૂપનું ભાન થાય, એમાં જે અનુકૂળ હોય એ સ્વીકારવું. ધર્મ તે જ અનુકૂળ. પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુદ્ધજનનો નિર્ધાર. આત્મસિદ્ધિ થવા માટે પ્રથમ જ્ઞાનમય વિચાર કર્તવ્ય છે. જ્ઞાનનો વિચાર કર્તવ્ય અર્થાત સદબોધથી સદવિચારદશા પ્રગટાવવા યોગ્ય છે. તે સદબોધ અને સદવિચારદશા આવવા માટે આત્માનો અનુભવ, પ્રગટ આત્મદર્શન જે પામ્યા છે એવા જ્ઞાની ગુરુનો સમાગમ સેવા કર્તવ્ય છે. એક તો તમારે વિચાર ના થવી જોઈએ કે મારે સ્વરૂપની પ્રાપ્તિ કરે છે, શું છે, સમજવું છે. તો સમજવું હોય તો જેની પાસે તે સમજશે તેની પાસે જવું, ભણવું છે. એટલી જિજ્ઞાસા આપણે જાગવી જોઈએ. પછી જિજ્ઞાસા જાગે તો માસ્તર પણ જવું જોઈએ. પછી જિજ્ઞાસા જાગી નથી, હું આત્મા છું, કોણ છું, મારે જાણવું છે હું કોણ છું, એમ જાણવું હોય તો ગુરુ પાસે જાઓ. મને ખોટો જવાબ મળી ગયો છે એટલે સાચો જવાબ મેળવવા પ્રયત્ન નથી કરતો. શું ખોટો જવાબ? હું શરીર છું, હું કાળો છું, દોડો છું, માણ્યો છું, પાટીદાર છું, બાયડી છું, બાયડો છું, કૂતરો છું, ઘોડો છું. આવું ખોટા ધર્મ સાચો માની બેઠો પછી સાચો શોધવાનો જ ના રહ્યો. આ ભૂતગઢ આપણી છે. શરીરને પોતાના સ્વરૂપમાં દે દીધું એટલે હું આત્મા છે શોધવાનું જ ના રહ્યો. તમે કોણ છો? નહીં દેખતા મને. હું છગન ઘણા ગામનો એમ સવાલ શું પૂછવાનો? આદરા દઉં છું ને ઉટે ભ્રમણા થઈ ગઈ છે. તો હું કોણ? તમે શું પૂછો છો? દેખાવ છું તે હું બની છું. ખોટા જવાબને સાચો માનવાથી સાચો જવાબ શોધવાનો વિચાર જ ના રહ્યો. અનાધિકાર છે ભ્રમણા છે કે આત્મા મટી ગયો નથી. આત્મા પોતે શરીરમાં રહ્યો છે ને પોતાનું માન્યું
તો આત્મા આત્મા જ છે, માન્યતા થઈ ગયું શરીર છે. આજની છે પહોંચગાળ અનાદિકાળની છે. હવે એકદમ સીતે ટળે પોતે પોતાના શબ્દ ભૂલી ગયો. બોલો, તે સદબોધ અને સદવિચાર દશા આવવા માટે આત્માનો અનુભવ, પ્રગટ આત્મદર્શન જે પામ્યા છે એવા જ્ઞાની ગુરુનો સમાગમ સેવા કર્તવ્ય છે એ જ્ઞાનીઓનો નિશ્ચય છે. અથવા જ્ઞાની ગુરુના નિશ્ચયે અને તેમની આજ્ઞાના આરાધનથી વિચાર દશા અને જ્ઞાન દશા પ્રગટાવનાર સદબોધ અંતરમાં પ્રકાશી ઉઠે છે અને ત્યારે જ આત્મસિદ્ધિરૂપ કૃતાર્થતા થાય છે. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. ત્યાં પ્રશ્ન થાય કે અનુભવી ગુરુ કોને કહેવા? તો તેનું સમાધાન એ છે કે ક્ષણે ક્ષણે વૃત્તિની અસ્થિરતા તથા વિભાવિક મિથ્યાત્વાદી વિભાવરૂપ મોહ જેનામાંથી દૂર થયેલ છે અને તેથી નિશ્ચિત જેને આત્માનો ઉપયોગ છે તે અનુભવી ગુરુ ગણવા યોગ્ય છે. નિશાની આની પાસે જજો, એ તમને જ્ઞાન આપશે, કારણ કે એની પાસે જ્ઞાન છે. પણ જ્ઞાન છે પણ ઓળખ કેવો હોય બહારથી, એ વાત કરી કે બહારથી તૂટેલો હોય, ઘરથી તૂટેલો મોહ ના હોય અને વિભાવ જેનો ગયો હોય એ જેનામાંથી ગયા અને અનુભવી હોય. અનુભવી ના હોય તો એ જાણતરને શું બતાવે? જે માસ્તરને ગણિત જ ના આવતું એને પણ ગણિત શીખવા દે, શું શીખવાડે? અમારી સાથે માસ્તર હતા છગનભાઈ કરે, તે દર ભણેલ લોકો ઓછા અને પેલા તે વખતે કઈ ફાઇનલી પાસ થઈ ગયો છે, 35% હોય તો ચાલે. હવે એના સગાએ દાખલ કરેલો છે, કઈક અધિકારી છે એનો સગો, એનો કાકા છોકરો છે. અમે આવડે કશું ને ઠોસમો મારે અને પૂછે તો મુસલમાનની ભાષા બોલે તમને, એ પૂછે છગનભાઈ આ નાગરી લિપિ શું? તકેદાર નિશાળમાં નાગરી લિપિ શીખવાની શરૂઆત થઈ હિન્દીની, નાગરિક શાસ્ત્ર પણ. તમે તો મૂર્ખા જ રહ્યા, આ નાગરિક શાસ્ત્ર નાગરી લિપિ આવે ને ના કહે તો મુસલમાની અડાડી દે આપણને ગાળો. પછી એને ઘેર ઘર કરાયેલું, તે ઘેર બેવા ગયા તો કે અમારી બાથરૂમ છે, બાથરૂમ બાથરૂમ બોલતા તે બાથ તો ખરી ને ભાઈ ગંદાય એકી જાય એટલે કેવું હોય. પછી કોને ઘડિયાળ પૂછે કે કેટલા વાગ્યા છે? સાત કે ના હોય શું? અરે મારું ઘડી ડંગ 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 છે, હું તો ડબડી થઈ ભેગા એ તો ડંગ ડંગ આવી શું બોલા. છોકરો ગણિત શીખવા જાય શું કરે? ગણને શું જવાબ આવ્યો? 48. અંદર કેટલા છે? 52. મૂર્ખા ચાર ઉમેરી દેવાના. એ શું પણ આવે જેની પાસે છે તે જ આપે. વિતરાગ સિવાય કોઈ જ્ઞાની નથી. જેને રાગ છે એ જ્ઞાની ક્યાંથી હોય? તરવા લઈને મારવા માંડે, જન મારો સ્વીકાર એ રાગ વિતરાગી કહેવાય. મારું નહીં માનો તમને બ્રહ્મચાર લાગશે એવો ક્રોધી તે તમારે માન્ય થાય. ક્રોધમાં તો છોકરાનો ખૂબ કાપી નાખે તો આપણું રવા દે. બિલીથી બોલવાય એવા તમારો આદર્શ હોય વિતરાગ. ભગવાન વિતરાગ છે, આપણો આદર્શ કીધો ન હોય. બીજા કોઈ દેવ નિર્દોષ નથી, નિર્દોષ નિર્દોષ નરનું કથન માનો તે જણે અનુભવ્યું. આ દેવદેવીઓ હિંસક અને ખોપરીઓ
માળા ફેરવે છે, એ તમારું શું બોલું કરે? હિંસક છે. કેટલાક દેવો તો બસ લોકોને નડવા મત, પજાવત તો તમને પજવા કરે. સાતો દેવ વિતરાગ, એને આપણી પાસે કઈ જોઈતું નથી, નથી રાગ, નથી દ્વેષ, એક પણ ગુણ નથી. જના ડોકું કાપી નાખ્યો છોકરો થોડો રવા દે, અને મૂર્ખો તો એવો પાછો ડોકું તો પાસે પણ તું છોકરાનો હાથી લઈને બરગાડ્યો કેવો ડાયો, તો પાસે નતું પડ્યું. આવા દેવોને પૂજીને તમારા આત્મન શું થાય? વિતરાગ. ભગવાન વિતરાગ સિવાય તમને તારનાર કોઈ નથી. દેવ દેવીની તુષ્માંતર શું કર્યો? તુષ્માંત એક સપૂતની છે, જે તર્યો છે તે તાર છે. અંગુરથી ભરેલા, દારૂ પીનારા, મોગ પીનારા, એ તમારું શું બોલું કરે? એના જેવા તમે સૌ બોફી છે, ડોકો કાપો છે. આવો પુરુષ વિતરાગ, જેનામાં કોઈ પણ દોષ નથી, એ આપણું બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. જેને બાહ્ય પરિગ્રહ રૂપ ગ્રંથ, ગાંઠ, બંધન અને અંતરંગ મિથ્યાત્વાદી મોહ ગ્રંથિ રહી નથી, તેને યથાર્થ દ્રષ્ટિથી જોતા પરમ પુરુષ કહેવા યોગ્ય છે. આર્દ્રકુમાર, થોડી ભદ્ર આદિ મહાત્માઓએ સ્નેહની ગાંઠ, બંધન, બેડી તોડી નાખી. તે લોહની બેડી તોડવા કરતાં અત્યંત દુષ્કર છે. તેથી દર્શન મોહ અને ચરિત્ર મોહરૂપ મુખ્ય મોહનીય કર્મની ગ્રંથિ બંધન જેણે છેદ્યા, તે સર્વજ્ઞ વિતરાગ ધન્યરૂપ પરમ પુરુષ પરમાત્મ પદે વિરાજિત થાય છે. આ ગ્રંથિ તોડવી સહેલી નથી. બીજી ગ્રંથિઓ તૂટે, મોહની ગ્રંથિ ના તૂટે. આદ્રકુમાર એને સાધુ થઈ ગયા, તપને પ્રભાવે હાથીઓને દર્શન કરવામાં તેની લોઢાની બેડીઓ તૂટી ગઈ. પણ ભોગાડી કમની બેડી ના તૂટી, ફરી પાછું સંસારમાં આવવું પડ્યું. તે ભગવાનની વાત આગળ થઈ કે હાથીઓની બેડી તૂટી ગઈ. ભગવાન કહે છે લોડાની જંજીર તૂટવી શેની છે, પણ સૂતરના તોત્રા તૂટવા અઘરા છે. આ સૂતર તોત્ર બંધાયો છે માયામાં. એવું સ્નેહ બંધન છે કે પાર વગરનું. હાય હાય મારા, હાય હાય તું બહુ વાલું, આવી વાલું સીતે છૂટે. અને ખોટાને વાલું માનો, એનું વાલું છે જ નહીં. આ જગતમાં કોઈ પદાર્થ કે કોઈ જીવ તેનો થઈ શકે એમ નથી, છતાં વાલા વાલા કરીને રખડ્યો છે. અને વાલા એના સ્વાર્થમાં છે, તમારે પણ નથી. પ્રીતમદાસ કે છે વાલ દેખાડી વિખડું પાય, પછી વાલ પાય ઝેર. બોલો નહીં ને, ના છે અડધો પેરેગ્રાફ છે. તેથી દર્શન મોહ અને ચારિત્ર મોહરૂપ મુખ્ય મોહનીય કર્મની ગ્રંથિ બંધન જેણે છેદ્યા, તે સર્વજ્ઞ વિતરાગ ધન્યરૂપ પરમ પુરુષ પરમાત્મ પદે વિરાજિત થાય છે. તે પરમ પુરુષે પ્રકાશેલો વિતરાગ સન્માર્ગ તથા તેનું યથાર્થ રહસ્ય પ્રાપ્ત કરાવનાર શ્રીમદ સદગુરુ દેવ એ મોક્ષાર્થીને પરમ અવલંબનરૂપ શ્રેયસ્કર થાય છે. પાનું
પેલા લઘુ અહીંથી અદભુત થયો ને ગઈકાલે વાંચ્યું તે એના અર્થ છે. લઘુ એ તત્વજ્ઞાની સુખ કી સહેલી હે અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. ઉદાસીનતા એટલે ઉદ વત્તા અસીનતા, ઉત એટલે અબવ ઊંચે, રાગ દ્વેષ મોહ આદિ ભાવથી અસ્પૃશ્ય ઉચ્ચ આત્મસ્થિતિમાં અસીનતા બેસવાપણું એ જ અધ્યાત્મની જનની માતા છે. અર્થાત ઉદાસીનતા વિના અધ્યાત્મનો જન્મ સંભવતો નથી. ઉદાસીનતા જોઈએ ત્યાર પછી અધ્યાત્મ જ્ઞાન જન્મે છે. જગતના પદાર્થ ઉપરથી લટ્ટું છે એમાં તરબોળ થયો છે ત્યાં સુધી તેને આત્મજ્ઞાન ગમે નહીં. કે તો કડવું લાગે, આ મને ખાવા દે ને મીઠો લાગે, કાવડો આવે છે એવો લીમ કે બીજું જ્ઞાન ધ્યાન જ નહીં. બિલાડી દૂધ પીવાનું તાકી રહી પણ ઉપર લાકડી છે દેખતી નથી, વિષમ એટલો લીન છે. પછી ત્યાં એ લીનતામાંથી નીકળે ત્યારે કઈ બોધ સાંભળે ને, એટલો લીન બસ. પછી પણ મને આટલું કરી લેવા દો, આટલું ખાઈ લેવા દો, આટલું જમી લેવા દો, પછી તર જે કોઈ કો મન કરતા તો તલબ આવે છે. એ તલબ ન છૂટે ત્યાં સુધી તમારી વાત સાંભળે. આ વિષય તલબ છે ખોટી, એનો આપણે વિચાર નથી કરતા. કનું ફળ શું? ફળ પણ પછી તલબ આવી છે, મીણ પીવી છે, એનું ફળ શું? નહીં વાત નહીં, પીવી છે. ચા પીવાનું ફળ શું? નહીં, ફળની વાત પછી પીવી છે. તલબ આગળ બધું ભૂલી જાય છે, શિક્ષા થશે દમ પછી વાત, પણ પીવી છે. લાકડી વાગ છે એમ નહીં પણ પીવી છે. અત્યારે મારે ચા એટલે તલબમાં આવે ને આગળ પાથરો કોશો વિચાર ના કરે. બીડી કે ભાઈ તને દમ થાય, દમ થાવ થાય પડતા તો પીવી છે અત્યારે તો. અરે ગંદાથી ના પૈસા પણ પીવી છે મારે. અરે કડવી છે તો પીવી છે. આ તલબ જેને આવી છે ને વિધાની કોઈ શિખામણ સાંભળે જ નહીં. તલબ અઘરી છે, ચા નહીં ચાની તલબ અઘરી છે. ચાની મેળા થાય તે કેવું થાય છે? ચાની વાત કહેતો આ તો વિષયની વાત છે, હું ચાનો દાખલો આપું છું. ચિત્ત ચોટે જ નહીં, કેમ ચા નહીં પીતી? રોજ ત્રણ ચાર વખત ચા પીએ જ છે. એક દાડો મોડું થયું મોડું પીવું, કેમ ચા નહીં પી? એટલે એક દાડો મોડું થયું કેમ? રોજ ત્રણ ટન પીએ છે. તલબ છે એવી, આ વિષયની તલબ જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી આ જીવ કદી પરમાર્થનો વિચાર નહીં કરી શકે. પીવી છે બસ, વાત એ છે. અઘરું નથી પણ એનાથી જરા તો છૂટ્યો જ નથી ને. માં છોકરાને ધવડાવે ત્યાર પછી બીજા સ્થાને વર્ગાડે કામે રડવા માંડી પડે. મને અંત અંતરાય કર્યો, ધાબાનું છે બીજી સ્તરે વરગાડે એને ધાબા માટે એટલા માં રડી પડે છે કે તલબ છૂટતી નથી. શું કરી? મોક્ષ તો સહેલો છે પણ દ્રષ્ટિ બદલાતી નથી. દ્રષ્ટિ બદલાય તો અહીં મોક્ષ લંબી મોક્ષ, આ મિનિટે આ સેકન્ડની મોક્ષ છે. કેવી તલબ છે? પૈસાની, વિડીયોની, વ્યસનોની, અરે કઈ કઈ તલબો છે તેમાં વધારતા વ્યસન તલબો છે. મારી નાખો પણ મારે જાતો જોઈશે, મારી નાખો વીડતો જોઈશે. આ તલબ ના છૂટે તો કેમ થાય? મારી સાથે એક માસ્તર હતા, એનો ઉકલું અને બીડી બહુ ટેવ અને હું કહું અલે તું ઉકો પીવાનું મૂકી દે ને, મગર કાકા તમે કેનારે કર્યા નહીં મુકાય મારે, આવું શું કરવું? એને સમજાય છે
પણ પેલી તલબ એને છોડવા દેતી નથી. મરી ગયો નાની ઉંમરમાં. બીજો મારો ફરિયા મેં પથરી જોતો એને બીડી ટેવતા ખોર પે કરે છોડી દે ને કક્કા કતમ કેનાર કર્યા નહીં છૂટે. આવી શું કહું, આ તો બીડીની વાત તો દાખલો કહું છું, હા વાત સમજી લેજો. બોલો. અર્થાત ઉદાસીનતા વિના અધ્યાત્મનો જન્મ સંભવતો નથી, માટે એક ઉદાસીનતા, વૈરાગ્ય, અનાસક્તિ ભાવ એ જ સુખને આપનાર પ્રિય મિત્ર છે, અથવા તે ઉદાસીનતા જ અધ્યાત્મરૂપ શુદ્ધ આત્મદશા પ્રગટાવનાર જનની સમાન અનન્ય કારણ છે. લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ એ જ સૂચવે એમ કે ગતિ આ ગતિ કાશો. આ પાઠ શું છે કે આ જીવને પરભોની શ્રદ્ધા પરભોનો હતો એનો દાખલો બતાવે છે. પરમપદ પોતાને નાની વયમાં જ તત્વજ્ઞાનનો અદ્ભુત બોધ થયો, અર્થાત જ્ઞાન દશારૂપ અદ્ભુત અંતર જાગૃતિ પ્રગટિ એ જ એમ સૂચવે છે કે હવે ગતિ એટલે અન્ય ગતિમાં જવારૂપ ગમન અને આ ગતિ એટલે બીજેથી આવીને જન્મવારૂપ આગમન, એ રૂપ જન્મ મરણ યુક્ત સંસાર પરિભ્રમણ કરવાનું કે એ રૂપ વિકલ્પ કરવાનું ક્યાં રહ્યું, અર્થાત સંસાર સંબંધી વિકલ્પને કે શંકાને સ્થાન રહ્યું નહીં. એમને પોતાને કે લઘુભાઈથી અદભુત થયો તત્વજ્ઞાન ક્યાંથી શીખીને આવ્યા, નિશાળે ભણવામાં ક્યાં, અને માસ્તર કે છે તો મને આવડે છે, આ તો મને આવડે છે, ક્યાંથી શીખીને આવ્યા. બાપને બોલાવીને પૂછ્યું કે રાજ્ય તો મને આવડે છે, તમે શીખવાડ કરનાર શીખવાદ લઈ આપીશ, પૂરો બહુ હશે ને, ત્યાંથી શીખીને આવ્યા છે. અને કેટલાક પૂરો ભાવ ના આવે તે ગમે તેટલું કહો પણ એ સુધરે જ નહીં. કેટલાક પૂરો ભાવ ને આવે સરળ તે એ સરળતા મૂકે જ નહીં. કેટલાક એવા દ્વેષી હોય તે ધર્મથી દ્વેષી હોય, કેટલાક ધર્મથી સરળ હોય. આ બધા જુદા જુદા ગુણો ક્યાંથી લાવ્યા, બધાને સરખા નથી. કારણ કે પૂરો ગમ જ્યારે અહીંયા આવ્યું છે કોક સાથે બહુ બોલ બોલ કરતો હોય તો કે પૂરો બોલના સંસ્કાર છે, કોક બહુ વણસ્યું હોય તો કે વાઘડનો અવતાર છે તારો ગોવડનો, કો બહુ બોલ બોલ કરતો કે બહુ કૂતરો તો શું બચ બચ કરે છે. એમ પૂરો બહુના સંસ્કાર લઈને આવ્યો હોય છે. એમ કૃપાવતી પૂરો અહીં પોતાની વાત કરીએ, પૂર્વના સંસ્કાર છે તેથી નાનું બધું યાદ આવે છે. કેવું ભણવા ગયેલા આટલું બધું, આટલો બધો શાસ્ત્રો. અથવા આ કાવ્ય અંગત સ્વલક્ષી હોવાથી એ દ્રષ્ટિએ અર્થતંત્ર એમ પણ સમજવા યોગ્ય છે કે પૂર્વે કોઈ પ્રસંગે પુનર્જન્મ નથી, પાપ પુણ્ય નથી ઇત્યાદિ નાસ્તિક તત્વ વિચાર તરંગ પોતાને આવી ગયા, પણ પોતે અનન્ય તત્વચિંતક હોય તેનું નિવારણ કરતા એમ ભાવના કરે છે. લઘુ વયથી તત્વજ્ઞાનનો અદ્ભુત બોધ થયો એ જ એમ સૂચવે છે કે તું ગતિ આ ગતિ શાને શોધે છે, અર્થાત જન્માંતર પ્રત્યે ગતિ ગમન અથવા જન્માંતરમાંથી આ ગતિ આગમન છે કે નહીં એ તું શા માટે શોધવા જાય છે. કારણ કે લઘુ વયથી તત્વજ્ઞાનનો અદ્ભુત બોધ થયો તે પૂર્વ સંસ્કાર વિના બને નહીં, માટે પુનર્જન્મ આદિ અંગે તારી શંકા અસ્થાને છે. જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસે કાંઈ, વિના પરિશ્રમ તે થયો ભવ શંકાશી ત્યાંય. અતિ અભ્યાસે કેટલું ગોખે કેટલું મોડે કરે ત્યારે કંઈક યાદ રહે. કૃપાવદેને એક વખત પહોંચે યાદ, એક વખત દીઠે યાદ, એક વખત સાંભળે યાદ. પુસ્તકોનો ઢગલો હોય આંખે પાટલા મોદી ફરણ પણ પ્રણ પુસ્તક ઇન્દિરાત જ્ઞાન હતું રસોડા શું ચાલે તે કહી શકતા, લાલન હું નાક પડે જાણું છું રસોઈ કઈ થાય છે. જમવા બેઠા હોય તો કે આમાં મીઠું વધારામાં મીઠું નથી, આમાં સાકર વધારામાં નથી, ઇન્દિરાત જ્ઞાન. માણસને જોઈને કહી શકે તમે પ્રાણ તમારું નામ
આ બધું ક્યાંથી લાગ્યા? પ્રભુનું જ્ઞાન. ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય હતા, તેમની પાસે તે બોધ મળેલો. ગુરુ વગર જ્ઞાન હોય નહીં, પણ ગયા ભાવમાં અમને ગુરુ મળેલા હતા. બોલો. જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસે કાંઈ વિના પરિશ્રમ તે થયો ભવ શંકાશી ત્યાંય. જે જ્ઞાન સંસ્કાર અત્યંત અભ્યાસે થવા યોગ્ય છે તે તો નાની વયમાં જ પરિશ્રમ વિના સહજ સ્વભાવે જ જાગૃત થયા છે. તેથી હવે ભાવ ધારણ કરવા સંબંધી શંકાને સ્થાન જ ક્યાંથી રહે? જેમ જેમ મતિ અલ્પતા અને મોહ ઉદ્યોત તેમ તેમ ભાવ શંકના અપાત્ર અંતરજોત. જેમ જેમ બુદ્ધિની જ્ઞાનની અલ્પતા છે અને મોહ મમત્વ આસક્તિની પ્રગટતા વધારે છે તેમ તેમ અપાત્ર જીવોના અંતરમાં અજ્ઞાનની અધિકતા હોવાથી તેમને ભવ જન્મ મરણ સંબંધી શંકા ભય પ્રબળપણે વિદ્યમાન હોય છે. કેમ જણાતું નથી કે બુદ્ધિ ઓછી છે, બીજું મોહ વધી ગયો છે, પર પદાર્થમાં એટલો લીન છે બહારનું જાણવા પ્રયત્ન નથી. બસ માત્ર ખાઈએ પીએ લહેર કરીએ આનંદ કરીએ. દુનિયામાં શું તારે છે, બીજા કેમ છે? નહીં હું મારી ઓરમાં હોઉં હોય એ જાણવા જેવું જ નથી. જાણી પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છયો છોકરો ચાલી ગ્રામ તે કોની સેવા કરું? આટલા પુરાણ ભરી રહ્યો છે. બોલો. કરી કલ્પના દ્રઢ કરે નાના નાસ્તિ વિચાર પણ અસ્તિત્વ સૂચવે એ જ ખરો નિર્ધાર. બધા વિચારો કરો પણ આત્માની સિદ્ધિ થાય એવો વિચાર કરો તો તમારું કામનું છે. આત્મા નથી એવો વિચાર કર્યા કરતા આત્મા છે એવો વિચાર કરો. બાકી તરકે જાય તો એવું થાય કે આત્મા નથી એમ લાગે કે આ શરીર કાપીને આત્મા દેખાયો નહીં. લે પેટી પૂરે તો મરતી વખતે તો કયો થઈ ગયો? એ ખોટી કલ્પના ન કરો. કરી કલ્પના દ્રઢ કરે નાના નાસ્તી વિચાર. આવા નસ્તી છે ને આત્મા એવા વિચાર કરે એના કરતા આત્મા છે એવા વિચાર. તમે જેવા વિચાર કરશો એવું જડશે. વસ્તુ તેની તે વિચારવાનો એવો જ વિચાર આવે કે રસ્તે જતા હો અંધારી રાત હોય અને કને પૈસા હોય એકલા ચાલતા જતા હો તો શું જુઓ? ચોર છે કે ચોર છે? કોક જતો હોય તો શું દેખાય? ચોર. ભૂત હોય તો ચોર દેખાય અને ઝાડ હોય તો ચોર દેખાય. કારણ કે એની દ્રષ્ટિ તો છે પણ લૂંટી ના લે. અંધારી રાતે જતા હો અને બીક હોય તો ભૂત દેખાય. ભૂત છે, ભૂત છે, ભૂત છે. કારણ કે અંદર કલ્પના છે એ પ્રાણ બહાર દેખાય છે. જે દ્રષ્ટિ તેની સૃષ્ટિ દ્રષ્ટિ ફેરી નો તો તમારા વિચાર સબરા થશે. આ જગતને તમે સંસ્કારની શૃંગારની દ્રષ્ટિ જો તમને માયા ઉત્પન્ન થશે, કામ ઉત્પન્ન થશે અને વૈરાગ્ય તો વૈરાગ આ જગત આખું વૈરાગનું પ્રદર્શન છે. જ્યાં તો વૈરાગ આવે. મકાન પડી ગયું, છોકરો મરી ગયો, ધરતીકંપ થયો અને તમે જો શૃંગાર ને જો તો કેટલું સરસ, આ કેવું સરસ મરી ગયો. એની અંદર વસ્તુ તમારી અંદરની કલ્પના પ્રમાણે ઠરાવે છે. એક જગ્યાએ જુવાન સ્ત્રીનું મળતું પડેલું તાજું. ત્યાં થઈને એક સાધુ જતા હતા. સાધુએ જોયું, એનો વૈરાગ્ય આવ્યો. અરે આવી સ્થિતિ જગતની છે. શરીર હતું, આત્મહત ના કરીને તો કેવી સારી સદગતિ થતી. એને વૈરાગ્ય. પછી ત્યાં થઈને કૂતરું જતું હતું. તે કૂતરાને મનમાં શું, આ સાધુ જતો રહે એટલે મોસ ખાવ. એને ભૂખ લાગી. એ મળદું જોઈને પેલાને વૈરાગ જાગ્યો, કૂતરાને ભૂખ લાગી. ત્યાં થઈને એક ચોર જતો હતો. ચોરે જોયું આ બરીના શરીર પર 100 રૂપિયા જળશો છે,
બ્રહ્માઓ ખચીને તો લઈ લો, એને ચોરી જાગી. તો પછી એની પાસે જુવાન આવારા થલન જોતો હતો, કે કેવી સર નાજને જીવતી હોત તો એમ એને વિકાર થાય. એકની એક વસ્તુ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. બોલો ના, એવા અજ્ઞાનીઓ આત્મા નથી, ધર્મ નથી, મોક્ષ નથી ઇત્યાદિ અનેક પ્રકારના નાસ્તિક વિચારો ફરી ફરી કલ્પનાઓ કરીને દ્રઢ કરે છે. છતાં તે કલ્પનાઓ કરનાર છે તેનું તો અસ્તિત્વ છે કે નહીં, અને તે કોણ છે એમ જરા વિચાર કરે તો તે કલ્પનાનો કરનાર, જાણનાર, દેખનાર, ચૈતન્ય સત્તાત્મક આત્મા એવો કોઈ પદાર્થ છે એવું આત્માના અસ્તિત્વપણાનું સૂચન ભાન થાય અને તે આસ્તિકપણાથી તત્વનો યથાર્થ નિર્ધાર થાય એ જ ખરો નિર્ધાર છે. અથવા અર્થાંતર એમ પણ ઘટે છે કે કોઈ પણ કલ્પના કરી નાના પ્રકારના નાસ્તિક વિચાર દ્રઢ કરે પણ અસ્થિ તે સૂચવે ઇત્યાદિ, તે નાના પ્રકારના નાસ્તિક વિચાર જ અસ્થિ છે એમ સૂચવે છે. નાસ્તિમાં ન વત્તા અસ્થિમાં જ સૂચન થાય છે કે અસ્થિ છે, અસ્થિ વિના નાસ્તિનો વિચાર પણ ઉદ્ભવત નહીં. આ ભવ વણભવ છે નહીં એ જ તર્ક અનુકૂળ વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. આ ભવ પછી પરભવ નથી એવા વિચાર કરતા કરતા પરભવ સાબિત થયો. આત્મા નથી તો કોણ નથી? આત્મા તો એ કોઈ ચીજ ગમતું ના પડ્યું હોય એમ કરતા કરતા આત્મા પામી ગયા. પહેલા બધા નાસ્તિક હોય છે પણ પછી વિચાર કરતા કરતા સૌરે માર્ગે ચડી જાય, આત્મા છે નક્કી થાય. પણ વિચારને એવી દિશામાં લઈ જવો કે જેથી આત્મા સિદ્ધ થાય. અહીં કહ્યું ને જેવા વિચાર કરો જે દ્રષ્ટિ કરો તેવું થાય. વિચાર વિચારમાં ફેર છે પણ વિચાર કેવા જોઈએ? આત્માના હિતના, આત્મા પ્રાપ્ત થાય તે રીતના. પછી શાસ્ત્રોમાં તે લોકો વેપાર હોધી કાઢે છે, એમાં તે જુએ કે નફા વાળો ધંધો કરવો તો નફો આત્માની વાત. પછી દૂધ છાતી ધોયેલો છો માલ આરોગ્યતા આપે છે, તે ડાક્ટર હોધી કાઢે કે જો છાતી સોમણ ધોયો હોય તો અમૃત થઈ જાય. પણ એ તો શું કેવું છે, ગમે તેવો આત્મા પણ સત્કૃષ્ણના હસ્તથી સારો થઈ જાય છે એમ કહેવાનું. એટલે કેટલાક તો અમથી કણી શીખી જાય, અમથી વૈદક શીખી જાય, અમથી ચોરી શીખી જાય. કે પેલો બહુ હોશિયાર ચોર હતો લોકો, માત્ર દ્રષ્ટિ કી ભૂલ એ દ્રષ્ટિ સાંભળી જોઈએ. સુખ દામ અનંત સુતંત ચહી દિન રાત્ર રહે તદા ધ્યાન મહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમું પદતે વરતે જયતે, પ્રણમું પદતે વરતે જયતે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કરમ કૃપાળુ દેવકી.